નમસ્કાર મિત્રો હું આજે કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એપ્રિલ માસના અગત્યના જે કંઈ પણ દિવસો છે એને દાદાજીની શોર્ટકટ ટ્રીકથી યાદ રાખવાનો આજે આપણે પ્રયત્ન કરવાના છીએ ઓલરેડી આપણે પાંચ છ મહિનાની શોર્ટકટ ટ્રીકથી દિવસો અગત્યના હોય એ યાદ રહી જાય એવી આપણે પ્રીવિયસલી ટ્રીક મૂકેલી છે એના વિડીયો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું ત્યાં જોવાનું ભૂલતા નહીં અને જે લોકો નવા છે એ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેશે બાકી ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શન

હવે આ ફરવા ગયા એટલે શું થયું તો કે બે દિવસ ફેરા અને બે દિવસ પછી પાછા બે દિવસ પછી પાછા આવ્યા તો હેલ્થ બગડી ગઈ આપણે ખબર હે બહાર ફરવા જાય એટલે શું થાય તો કે ભાઈ હેલ્થ બગડી જાય વાતાવરણ પાણી અનુકૂળ ન આવે તો એ લોકો બે દિવસ પછી ફરીને આવ્યા તો હેલ્થ બગડી ગઈ તો એને શું કર્યું તો કે ભાઈ હોમિયોપેથિક ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે એમ કીધું કે ભાઈ દસ દિવસની દવા આપી પેલા તો હોમિયોપેથિક ડોક્ટરે શું કર્યું દસ દિવસની દવા આપી અને આ દસ દિવસની દવા આપી અને ડોક્ટરે એમ કીધું કે આ છોકરો એક મહિનો જ જીવશે બરાબર એક મહિનો જ જીવશે એવું કીધું એક મહિનો જીવશે એટલે શું બીમારી શું તો એનું રિવ્યુલ આગળ થશે બરાબર તો હવે એક મહિનો છોકરો જીવવાનો છે એની જાણ મિત્રો થઈ એની માને બરાબર એટલે મા ને મિત્રો મા તો દુનિયાનું સર્વોત્તમ પાત્ર છે બરાબર એને એને બહુ દુઃખ થયું બરાબર એટલે માએ પોતાનું વાત્સલ્ય ખૂબ એના ઉપર ઢાળવું અને માએ એની ખૂબ દીકરાની સેવા કરી શું કરી એ દીકરાની ખૂબ સેવા કરી કારણ કે એને ખબર પડી ગઈ કે મારા છોકરા પાસે એક જ મહિનો છે બરાબર અને છ દિવસ પછી છ દિવસ પછી રિપોર્ટને એવું બધું કરાવ્યું તો ખબર પડી કે છોકરાને હિમોફેલિયા નામનો રોગ છે શું છે હિમોફિલિયા નામનો રોગ છે એ છોકરાને થઈ ગયો છે છોકરાને કહી દીધું કે ભાઈ તને હિમોફિલિયા રોગ છે હવે તું ઝાઝા દિવસ જીવી નહીં તો છોકરો મારી જેમ હઠીલો હશે તો છોકરાએ એમ કીધું કે કાલે જ બરાબર કાલે જ મારે ગુજરાતની હેરિટેજ સાઇટ જેટલી છે એ બધી એક દિવસમાં જોઈ લેવી છે શું કીધું એ કે કાલે જ મારે ગુજરાતમાં જેટલી હેરિટેજ સાઇટ છે એ બધી જોઈ લેવી છે કેટલી છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કઈ કઈ છે એ પણ કોમેન્ટમાં કહેજો બરાબર ગુજરાતની હેરિટેજ સાઇટ છે કે મારે એક દિવસમાં જોઈ લેવી છે મા ના પાડી કે બેટા ન જોવાય તારી તબિયત બરાબર નથી ન જોવાય તો છોકરો તો આખી રાત રડ્યો કે નહીં મારે જોવી છે એટલે જોઈ છે આખી રાત રડ્યો એમાં શું થયું તો બીજા દિવસે લીવરની અંદર સોજા ચડી ગયા શું થયું લીવરની અંદર હોજા ચડીયા રોય એટલે શરીર દુસ્કા મારે દુસ્કા મારે એના લીધે લીવરમાં હોઝા ચડી જાય છે હવે શું થાય છે કે છોકરો છે ને એની માને બસ એટલું જ કહેતો કે મારે એકવીસ વર્ષે આઈએએસ બની જવું શું કહેતો મારે એકવીસ વર્ષે આઈએએસ બની જવું છે પણ છોકરો આખી રાત રોયો બરોબર પછી એકવીસ વર્ષે આઈએએસ એસ બનવાનું કહેતો હતો અને બીજા જ દિવસે એને પૃથ્વી છોડી દીધી પૃથ્વી છોડી દીધી મતલબ પૃથ્વી છોડીને મરી ગયો ડેથ થઈ ગયો એના દુઃખની અંદર એની માએ એની યાદી રહી જાય એના છોકરાની બરાબર તો ત્રેવીસ તારીખે ત્રેવીસ તારીખે એના દીકરાનું એક પુસ્તક હતું અને એ પુસ્તક એને લોન્ચ કર્યું અને પુસ્તક શેનું હતું તો એ પુસ્તક હતું પંચાયતી રાજનું શેનું હતું એ પુસ્તક પંચાયતી રાજનું હતું એ લોન્ચ કર્યું અને લોન્ચ કર્યા પછી બીજા દિવસે એની માતા જ્યારે આ પંચાયતી રાજનું પુસ્તક લોન્ચ કરી દીધું એના બીજા જ દિવસે એની માતા છે એ પણ મેલેરિયાના લીધે અવસાન પામી ગઈ તો આવી એક દુઃખદ સ્ટોરી હતી બરોબર કે જે છોકરા ફરવા ગયા અને અહીંયા અનુકૂળ વાતાવરણ ન આવ્યું હેલ્થ બેગડી હોમિયોપેથિક ડૉક્ટર પાસે દસ દિવસની દવા લીધી ડૉક્ટરે એમ કીધું એક મહિનો જીવશે છે માએ એની ખૂબ સેવા કરી છ દિવસ પછી ખબર પડી કે હેમોફીલિયાનો રોગ છે છોકરાએ એમ કીધું કે મારે બધી હેરિટેજ સાઇટ જોઈ લેવી છે કાલે ને કાલે માતાએ ના પાડી કે ભાઈ ન જોવાય તો છોકરો આખી રાત રેડો આખી રાત રેડો એમાં શું થયું એને લીવરમાં સોજા ચડી ગયા અને છોકરો માને એમ કહેતો કે મારે એકવીસ વર્ષની ઉંમર આઈ એસ બની જવું છે એમ વાતો કરતો 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 છોકરો બીજા જ દિવસે પૃથ્વી છોડી એટલે કે અવસાન પામે છે અને ત્રેવીસ તારીખે એની માતા છે એ દીકરાનું પુસ્તક લોન્ચ કરે છે એ પુસ્તક સેના વિશે હતું તો કે પંચાયતી રાજ વિશે હતું અને પુસ્તક લોન્ચ કરી અને આ પંચાયતી રાજનું પુસ્તક લોન થયા પછી એના બીજા દિવસે માતાનું મેલેરિયાના લીધે અવસાન થાય છે તો એ બહુ ભયંકર દુઃખદ સ્ટોરી હતી અને આની અંદર આપણે એપ્રિલ માસના બધા અગત્યના દિવસો મળી જાય છે કેવી રીતે એ ચાલો હવે જોઈ લઈએ તો શરૂઆતથી શરૂઆત કરવાની છે તો પહેલાં આપણે સ્ટોરીનો કંઈક આટલો હિસ્સો હતો કે પાંચ મિત્રો જહાજ લઈને ફરવા ગયા તો પાંચ ઉપરથી બને છે પાંચ એપ્રિલ નેશનલ મેરીટાઈમ દિવસ ઘણા લોકો એમ કે સાહેબ તો તો કીધું ને એલા એક એપ્રિલ એપ્રિલ બધાને ખબર છે એટલે કહેવાની જરૂર નથી પણ ખાલી મૂકી દીધું તો એપ્રિલ નેશનલ દિવસ જહાજ મારવાનું પછી શું થયું તો કે બે દિવસ પછી પાછા આવ્યા હવે પાંચ તારીખની અંદર બે દિવસ એટલે સાત તારીખ થાય તો શું થયું હેલ્થ બગડી તો વિશ્વ હેલ્થ ડે વર્લ્ડ હેલ્થ ડે અથવા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી સાતમી એપ્રિલના રોજ કરવામાં આવે છે પછી તો કે ડૉક્ટરે હોમિયોપેથિક ડૉક્ટરે દસ દિવસની દવા આપી તો દસ એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે બરાબર પહેલી એપ્રિલ એપ્રિલ ફૂલ પાંચ એપ્રિલ નેશનલ મેરીટાઈમ દિવસ સાત એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ અને દસમી એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ પછી માં તો એના દીકરાની ખૂબ સેવા કરવા લાગી બરોબર દસ તારીખે હોમિયોપેથી દવા આપી એટલે અગિયાર તારીખે માં એની ખૂબ સેવા કરવા માંડી તો અગિયારમી એપ્રિલે આવે સુરક્ષિત માતૃત્વ દિવસ માનું માતૃત્વ માં એ વાત્સલ્ય ઠેલું એટલે સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી આપણે અગિયાર તારીખે કરીએ છીએ એટલે કે અગિયાર એપ્રિલ પછી શું થયું તો કે છ દિવસ ખબર પછી ખબર પડી કે ભાઈ એને હિમોફેલિયા રોગ છે તો અગિયારમાં છ દિવસ નાખો એટલે સત્તર થાય તો સત્તરમી એપ્રિલે વિશ્વ હેમોફેલિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે છોકરાએ બીજે જ દિવસે શું કીધું કે ભાઈ મારે કાલે જ હેરિટેજ સાઇટો બધી જોઈ લેવી છે ગુજરાતની તો અઢારમી એપ્રિલે આવે છે વિશ્વ વિરાસત દિવસ જેને વર્લ્ડ હેરિટેજ ડે કહીએ છીએ આ બહુ પૂછે છે પરીક્ષામાં એને ગમતું કહેવાય બરાબર તો માતાએ શું કીધું માતાએ ના પાડી કે ભાઈ ન જોવાય તો છોકરાએ શું કર્યું તો કે આખો દી રડ્યો આખો દી રડ્યો એમાં બીજા દિવસે સવાર શું થઈ ગયું તો કે લીવરમાં સોજા ચડી ગયા તો ઓગણીસમી એપ્રિલે શું થયું વિશ્વ લીવર દિવસ બરાબર વિશ્વ લીવર દિવસ બરાબર લીવરમાં સોજા ચડી ગયા આપણે કીધું હતું બરોબર તો વિશ્વ લીવર દિવસ જે પહોંચ્યા પછી હું છોકરો એની માને શું કહેતો હતો તો કે ભાઈ માં મારે એકવીસ વર્ષે આઈએસ બની જાવ આઈએસ એટલે તો કે સિવિલ સર્વન્ટ બનવું છે તો એકવીસમી એપ્રિલે સિવિલ સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે છોકરો આમ બોલતો હતો અને પૃથ્વી છોડી અને બીજા જ દિવસે એનું અવસાન થઈ ગયું તો બાવીસમી એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે દીવાને અહીંયા શું આવશે દિવસ બરાબર તો અહીં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી બાવીસમી એપ્રિલના રોજ કરવામાં આવે છે પછી શું કર્યું તો કે ત્રેવીસ તારીખે એની માતાએ એનું પુસ્તક લોન્ચ કર્યું તો ત્રેવીસ તારીખે વિશ્વ પુસ્તક દિવસ પુસ્તક હોય તો કોપીરાઈટ આવે ને તો બસ કોપીરાઈટ દિવસની ઉજવણી પણ એ જ તારીખે કરવામાં આવે છે પછી શું થયું એ પુસ્તક શેના વિશે હતું તો ત્રેવીસ પછીના જ દિવસે આવે પંચાયતી રાજ દિવસ તો ચોવીસમી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પછી શું થયું બીજા જ દિવસે એની માતાનું પણ મલેરિયાના લીધે અવસાન થઈ ગયું તો પચીસમી એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ એકવીસ એપ્રિલ સિવિલ સર્વિસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ ત્રેવીસ એપ્રિલ પુસ્તક દિવસ અથવા કોપીરાઈટ દિવસ ચોવીસ એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પચીસમી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ આવી રીતે ઉજવવામાં આવે છે અને આમાંથી જનરલી બધા પ્રશ્નો આવી જતા હોય છે હવે કાયમ ગાયક નજર નાખી લઈ તો પહેલી એપ્રિલના રોજ એપ્રિલ ફૂલ આખા ગામને બનાવ્યા બરાબર અને હવે તો મિત્રો હાવ નવો ટ્રેન્ડ આવ્યો માર્કેટમાં કેવું ખબર છે આખો આખો મહિનો એપ્રિલ ફૂલ બનાવે બરાબર હા હાલી જ નીકળાય એક બી એપ્રિલ ફૂલ બરાબર ખરેખર તો ફૂલ બનાવવાના જ ન હોય પ્રેમ આપવાનો હોય દુનિયામાં પણ લોકો બનાવે છે ચાલો પહેલી એપ્રિલ એપ્રિલ ફૂલ ઉજવવામાં આવે છે પાંચ એપ્રિલ તો કે નેશનલ મેરીટાઈમ દિવસ સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ દસમી એપ્રિલ હોમિયોપેથી દિવસ અગિયારમી એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ માતાએ પ્રેમ આપ્યો તો એના બાળકને બરોબર પછી છ દિવસ પછી ખબર પડી એટલે સત્તર એપ્રિલે કે ભાઈ એને હિમોફેલિયા છે તો વિશ્વ હિમોફેલિયા દિવસ છોકરા એમ કીધું કે મારે કાલે જ બરાબર આ બધી હેરિટેજ સાઇટ જોઈ લેવી છે તો વિશ્વ વિરાસત દિવસ છોકરો રેડો માતાએ ના પડી એટલે તો લિવરમાં ઓજા ચડી ગયા તો ઓગણીસ એપ્રિલે વિશ્વ લિવર દિવસ છોકરા એમ કે તો મારે એકવીસ વર્ષે આઈએ બની જવું છે તો એકવીસમી એપ્રિલે સિવિલ સર્વિસ ડે બીજા જ દિવસે શું થયું તો કે પૃથ્વી છોડી એને વયોગ્ય એટલે વિશ્વ પૃથ્વી દિવસ જો અહીંયા દીવો આવી ગયું છે બરાબર પછી ત્રેવીસ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ કે કોપીરાઇટ દિવસ એની માતા એના છોકરાનું પુસ્તક લોન્ચ કર્યું ત્રેવીસ તારીખે અને પુસ્તક સેના વિશે હતું તો ચોવીસ તારીખે હતું એ પુસ્તક રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એટલે કે પંચાયતી રાજ વિશેનું હતું અને પચીસ તારીખે એનું માતાનું પછીના દિવસે એટલે માતાનું છે એ પચીસમી એપ્રિલના રોજ વિશ્વ મલેરિયાના લીધે મૃત્યુ થઈ ગયું એટલે વિશ્વ મલેરિયા દિવસ છે બરાબર એ પચીસમી એપ્રિલના રોજ જોવામાં આવે છે આવી એક સાદી સિમ્પલ સ્ટોરી છે એ મગજની અંદર ફિટ થઈ જાય બરાબર ખાલી ત્રણ ચાર વાર તમારા વિડીયો જોવાનો છે હું એમ નથી કહેતો પાકો કરવાનો ખાલી ને ખાલી જોવાનો બરાબર તમે ત્રણ ચાર વાર જોઈ લેશો પછી તમારે સ્ટોરીની જરૂર નહીં પડે અને એકદમ તમને સીધે સીધું સ્પાર્ક થઈ જ જશે કે આ દિવસ આ છે આ દિવસ આ છે બરાબર કોઈ તમારે પાકું કરવાનું નહીં અને નો રિવિઝન રિક્વાયર કોઈ રિવિઝન કરવાની જરૂર નહીં પડે પણ ત્રણ ચાર વાર તમારે આ વિડીયો જોવો પડશે તો આશા રાખીશ કે મિત્રો તમને ઉપયોગી બન્યું હશે જો ઉપયોગી બન્યું હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં અને આપણે મળશું નેક્સ્ટ પાર સાથે ત્યાં સુધી સ્ટે હેપી જય હિન્દ જય ભારત ટેક કેર બાય બાય